કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે જે ધોરણ 10નું જે સેકન્ડ યુનિટ છે ધ હ્યુમન રોબોટ્સ એની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, રોબોટ આવે એટલે તરત રજનીકાંત સરનું એક મૂવી યાદ આવી જાય, રોબોટ. બરાબર છે ને? જોયું જ હશે આપ સૌએ. રોબોટ મૂવી છે તેમાં આપણને એક વસ્તુ શીખવા મળી હતી કે આ રોબોટ છે એ માણસને કેટલા ઉપયોગી છે, અને જો એમાં અલગ પ્રકારના જો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી દેવામાં આવે ને તો એ કેટલા નુકસાનકારક છે એ તમે રોબોટ મૂવીમાં કદાચ જોયું જ હશે. જેમાં જે રજનીકાંત છે તે રોબોટ એક બનાવે છે અને એનું બધું કામકાજ સરળ રીતે ચાલતું હોય છે, બધું કામ કરે છે. જે રજનીકાંત કે છે જેનું નામ, ઓલા રોબોટનું નામ હોય ચીટી, બરાબર છે ને? એ ચીટી છે, એ બધું કામ કરતો હોય છે. પરંતુ તેમાં જે વિલન છે, બરાબર છે, એ વિલન છે એ આ રોબોટમાં એની જે ચીપ હોય જેના એમાં પ્રોગ્રામ હોય, બરાબર છે, એમાં એ ખોટી ચીપ, બરાબર છે ને, જે ખરાબ કામ કરવાનું જે વિલન હોય એને તો આવા જ વિચાર આવતા હોય કે લોકોને નુકસાન કેમ પહોંચાડવું, બરાબર. એટલે એવી ચીપ જે છે એ તેનામાં ઇનપુટ કરી દે છે અને આઉટપુટની તમને ખબર જ છે, બરાબર, બહુ બધાને નુકસાન પહોંચાડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ટોરી છે રોબોટની, જે આ ચેપ્ટર છે એમાં પણ એવું જ કંઈક સ્ટોરી આપણે જોવાની છે. વિદ્યાર્થી મિત્રો, જે આ સ્ટોરી છે એ સ્ટોરી છે એક રોબોટ પ્લાઝા હોય છે, એક રોબોટનો એક શોરૂમ હોય છે, ત્યાં એક પ્રેમ ચોપડા નામનો જે વ્યક્તિ હોય છે તે જાય છે રોબોટ ખરીદવા માટે. પ્રેમ ચોપડા છે આમ તો એક વિલન જેવો જ આમાં સાબિત થાય છે. છેલ્લે શું થાય છે કે રોબોટ ખરીદવા જાય છે, એક રોબોટ લે છે. એ રોબોટ લે છે એટલે એના ત્રણ પ્રિન્સિપલ હોય છે કે કેવી રીતે એ કામ કરશે, બરાબર છે, એ આપણે ચેપ્ટરમાં જોવાના જ છે. પરંતુ જે છે એ અને જેના મેનેજર હોય છે, જેના માલિક હોય છે રોબોટ પ્લાઝાના, એ પણ એમ કહે છે કે તમારે આ રોબોટનો સારી રીતે ઉપયોગ કરવાનો રહેશે, બરાબર. પરંતુ જે આ તો શું કહેવાય, પ્રેમ ચોપડા છે વિલન ટાઈપ હતો, લાલચ જાગી કે જો આ જે રોબોટ છે એ નાની નાની વસ્તુઓ લઈ આવી દે છે, કે શાક માર્કેટમાંથી કોઈ પણ પ્રકારનું શાકભાજી હોય તે લઈ આવી દે છે, કોઈ પણ દુકાન હોય તો ત્યાંથી કોઈ પણ એનું કરિયાણું હોય છે તે લઈ આવી દે છે, એટલે તરત એને વધારે લાલચ જાગે છે. લાલચ બુરી બલા છે વિદ્યાર્થી મિત્રો, એ આપણા ચેપ્ટરના અંતમાં જોવાનું છે. શું તો કે એને એવી લાલચ જાગે છે કે આ છે રોબોટ છે એ આવી નાની નાની વસ્તુઓ લઈ આવી શકે છે, તો હું શું લેવા એને મોટા શોરૂમમાં મોકલું અને સોનાના ઘરેણા છે આવી કિંમતી વસ્તુઓ છે એ ખરીદી લાવે, તો એ ચોરી લાવે તો મારા માટે કેવું રે? એટલે આવી લાલચ જાગે છે અને અંતે એ પકડાઈ જાય છે. કેવી રીતે પકડાઈ જાય છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે, અને અંતે એ રોબોટની શું પરિસ્થિતિ થાય છે અને આ ભાઈ છે પ્રેમ ચોપડા એને કેવી સજા મળે છે. તો હવે આપણે યુનિટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, બરાબર છે. ફર્સ્ટ યુનિટ આપણે જે આગળના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા છીએ, હવે સેકન્ડ યુનિટ ધ હ્યુમન રોબોટ, બરોબર છે. એનો ફર્સ્ટ પેરેગ્રાફ શું કહે છે કે મે આઈ હેલ્પ યુ સર, અહીંથી જ આ ચેપ્ટરની શરૂઆત થાય છે. મે આઈ હેલ્પ યુ એટલે તમે કોઈ પણ શોરૂમમાં જાઓ, બરોબર, કઈ વસ્તુ ખરીદવા જાઓ એટલે તરત ત્યાંના જે સેલ્સમેન હોય છે, ત્યાંના જે વ્યક્તિઓ હોય છે, શું કે હું તમારી કઈ મદદ કરી શકું સર, બરોબર છે, ત્યાંથી જ શરૂઆત કરે. એટલે શું કહે છે, મે આઈ હેલ્પ યુ સર, પ્રશ્ન પૂછે છે. શું કહે છે, ગ્રીન્ડ. ગ્રીન્ડ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા થાય સસ્મિત, સ્મિત સાથે, એટલે કે છે ધ શોર્ટ એટલે એકદમ નાનું, પછી નેરો આઈડ, નેરો આઈડ એટલે નાની આંખો, ચીનાની આંખો જોઈ છે ને, ઝીણી ઝીણી જ ખુલતી હોય, બરોબર છે, હા એવી નેરો આઈડ. સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા, સેલ્સમેન એટલે તમને ખબર જ છે વેપારી કોઈ પણ વસ્તુઓનું જે વેચાણ કરતો એને સેલ્સમેન કહેવાનું હોય છે. ઇનસાઇડ એટલે અંદર, રોબોટ પ્લાઝા એટલે રોબોટ પ્લાઝા એટલે કે એક રોબોટ વેચવાનું જે એક શોરૂમ હોય છે તે. શું કહેવામાં આવ્યું કે હું તમને કઈ મદદ કરી શકું, આવો પ્રશ્ન પૂછે છે. એક સુપર રોબોટ પ્લાઝામાં એક ઠીંગણા નાની આંખવાળા સેલ્સમેને સ્મિત સાથે પૂછ્યું. આગળ શું કહે છે, તો વેલ પ્રેમ ચોપડા રિસ્પોન્ડ, હવે પ્રેમ ચોપડા છે કે સારું, એટલે પ્રેમ ચોપડા એવો રિસ્પોન્ડ આપ્યો. શું કે છે, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ, એટલે કે છે કે હા મારી એક ઈચ્છા છે રોબોટ ખરીદવાની, આવું પ્રેમ ચોપડા કે છે. આગળ શું કે છે, ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, હવે હજી તો આવું બોલે છે પ્રેમ ચોપડા કે હા માં આઈ વિશ ટુ પરચેસ રોબોટ, મારે જે રોબોટ છે એ ખરીદવાની ઈચ્છા છે. તરત જ આટલું બોલેતા તો ઓલો ભાઈ જે સેલ્સમેન હોય એની વાતને ત્યાંથી કટ કરીને પોતે જ કહે છે
કે હું તમારી કઈ મદદ કરી શકું કે કેવા પ્રકારનો રોબોટ લેવો જોઈએ, એટલે આવી રીતના પૂછે છે. પરંતુ એ શું કહે છે કે મદદ માટે સાહેબ, સેલ્સમેને એવું વાક્ય પૂછ્યું કે હું તમારી કઈ મદદ કરી શકું. આગળ શું કહે છે કે દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, એટલે શું કે તે અમારું વિશિષ્ટ ઉત્પાદન છે, અમે આ રોબોટ તો બનાવીએ છીએ તે જ અમારી ખાસિયત. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ, ધે આર ડિઝાઇન ફોર યોનલી સ્પેશિયલાઇઝડ વર્ક. એટલે શું કહે છે કે અમે જે આ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ એ કેવા પ્રકારના રોબોટનું ઉત્પાદન કરે, જે કેને કેને કામ આવી શકે. તો શું કહે છે, અમે ઉદ્યોગો, જે આ બાંધકામની જે કંપનીઓ છે તે પ્લમ્બિંગ, એટલે ઓલું નળ પાઇપ ફિટિંગ હોય ને એને પ્લમ્બર કહેવાય, બરાબર, એટલે પ્લમ્બિંગનું કામ હોય, તે સફાઈનું કાંઈ કામ હોય, અથવા તો કોઈ પણની સંભાળ રાખનાર ઓ માટે, આ બધાઓ માટે અમે કાર્યક્ષમ, આમ સરસ રીતે કાર્ય કરી શકે એવા કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. ફક્ત વિશિષ્ટ કામ માટે જ તેની રચના કરવામાં આવી છે. આ રોબોટ છે એની ફક્ત શું કે છે, વિશિષ્ટ આવા સરસ મજાના કામ માટે જ અમે તે રોબોટની રચના કરવામાં આવી. શું કે છે આગળ, તો કે અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઈક યુ ફોર ધ હોમ્સ. હી સ્પોક લાઈક રેકોર્ડેડ પ્રોગ્રામ. શું કે છે, એમ કે છે કે અમારા જે આ શ્રેષ્ઠ રોબોટ છે, બરોબર, અમારા જે શ્રેષ્ઠ રોબોટ છે એ ઘરકામ માટે અને તમારા જેવા સરસ સારા એવા ગ્રાહકો માટે જ અમે આ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. આવું એક રેકોર્ડેડ પ્રોગ્રામની જેમ તે બોલ્યો. એટલે લાઈટ થઈ, એ કોણ હતું, સેલ્સમેન, એ પણ એક રોબોટ હતો, બરોબર છે ને, તે પણ એક રોબોટ હતો. એટલે તો કે છે રેકોર્ડેડ અવાજમાં, રેકોર્ડેડ અવાજમાં તમે કોઈ પણ ઓલો રેકોર્ડ કરેલો અવાજ હોય અને તમે રોબોટનો અવાજ તો સાંભળ્યો લેશે, બરોબર ને, આ એના જેવા અવાજમાં તે ભાઈ બોલે છે. આગળ શું કે છે, એ કે છે યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ, પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક અ ફેશન. એટલે શું કે છે, હા મારે તે જ જોઈએ છે. પ્રેમ ચોપડા ઓ વ્યાપારિક ઢબે બોલે છે. શું કે છે, એ કે હા મારે એ જ જોઈએ છે. આમ વેપારી એક મોટો હોય ને, આમ વેપારી, હા આઈ વોન્ટ ધીસ, હા મારે એ જ જોઈએ છે. એટલે આમ મોટો વેપારી કેમ હોય, આમ તો કાંઈ હોતો નથી, પરંતુ મોટો વેપારી હોય છે ને એવી ઢબમાં એવી રીતે એ બોલે છે કે હા મારે એ જ જોઈએ છે, બરાબર. ઘણી જગ્યાએ આપણે જતા હોય ને, એટલે અમુક અમુક વ્યક્તિ શું કરે, હોય કાંઈ નહીં તો એ બતાવે, યસ યસ યસ, આવડતું કાંઈ ન હોય, પણ આમ મોટા મોટા થવાની એની એક્ટિંગ જોઈને જ આપણને થાય કે ભાઈ હવે ઘરે બેસને, બરોબર છે. હાલે આવું આ પ્રેમ ચોપડા પણ આવું જ કહે છે. આ પેરેગ્રાફમાં શું કહેવામાં આવ્યું, એ કે આ પ્રેમ ચોપડા નામનો જે વ્યક્તિ છે એ જેવો રોબોટ પ્લાઝામાં જાય છે, સુપર રોબોટ પ્લાઝામાં, એટલે તરત જ ત્યાંનો એક સેલ્સમેન હોય છે તે તેનું સ્વાગત કરે છે. એ કે હું તમારી કાંઈ મદદ કરી શકું, આવું સ્મિત સાથે તેને કહે છે. એટલે પ્રેમ ચોપડા જેવો એન્ટર થાય છે અને પછી રોબોટ છે જે સેલ્સમેન હોય છે તે કહે છે કે અમે કેવા પ્રકારના રોબોટનું ઉત્પાદન કરીએ છીએ, કે સફાઈના કામકાજમાં છે, બરાબર છે, તમારા જેવા ગ્રાહકો માટે તો અમે ખાસ જે આ પ્રકારના રોબોટ છે એની રચના કરીએ છીએ, બરોબર. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ શું કે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો શું કે છે, પ્લીઝ કમ ધીસ વે, એટલે કે આ તરફ આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લીટ રીચલી રેડ કાર્પેટ ગેલેરી ઇન ટુ હ્યુઝ ડોમ શેપ્ડ હોલ ગ્લોઈંગ વિથ ફ્લોરસન્ટ લાઇટ. શું કહેવામાં આવ્યું, હવે જે એ આ ગુંબજ આકારનો જે રોબોટ પ્લાઝા હોય છે તેમાં આ સેલ્સમેન લઈ જાય. તમે ઓલું જોયું હશે, મોટા મોટા શોરૂમ હોય તો એમાં લાઇટો ઝબકતી હોય ને, બરાબર. તો શું કહે છે, એ કહે છે કે સેલ્સમેન તેને ખૂબ જ પ્રકાશિત અને મોંઘા ગાલીચા પાથરેલા એક રેડ કાર્પેટ તો તમે જોયું હશે, ઓલા એવોર્ડ શો હોય, બરાબર છે, એમાં મોટા મોટા એવોર્ડ શો હોય ને એમાં સૌ પ્રથમ રેડ કાર્પેટ બતાવે. હવે તો ગ્રીન કાર્પેટે આવી ગયું છે, એટલે રેડ કાર્પેટ ઉપર પહેલાં બધાની એન્ટ્રી થતી હોય, બરાબર. એટલે અને હા, તમે મોટા શોરૂમમાં જાઓ તો ત્યાંય રેડ કાર્પેટ પાથરેલું હોય, બરાબર, એની ઉપર ચાલીને તમે જાઓ. એટલે શું કહે છે કે સેલ્સમેને તેને ખૂબ જ પ્રકાશિત એટલે લાઇટો અને ઝબકારા થતા હતા, બરાબર, એ પ્રકાશિત અને મોંઘા જે ગાલીચા પાથરેલી જે રેડ કાર્પેટ છે એના ઉપરથી તેને અંદર દોરીને લઈ જાય છે. ફ્લોરોસન્ટ લાઇટ એટલે ઝગમગતા એક પ્રકાશના જે પ્રવાહ પડી રહ્યો હતો તેને અંદરથી તેને અંદર હોલમાં, ગુંબજ આકાર હોલમાં, ડોમ શેપ્ડ એટલે વિદ્યાર્થી મિત્રો એ ગુંબજ આકાર જે હોલ છે તેમાં લઈ જાય છે. નેક્સ્ટ શું કે છે, ધ રાઇટ કોર્નર
appeared to be crowded with robots in metallic silver, electric blue and green. એટલે શું કહે છે, અંદર હજી તો રોબોટ પ્લાઝામાં જાય છે અને અંદર જાય છે એટલે તરત શું જોવે છે કે ત્યાં જમણા ખૂણામાં, જમણી બાજુનો જે ખૂણો હતો ત્યાં ચાંદી જેવા સફેદ અને ભૂરા અને લીલા રોબોટનો એક ઢગલો હતો. બરોબર, જેવા જે અંદર જાય છે એટલે એને તરત બાજુમાં જોયું તો એક બાજુ શું પડ્યું હતું, આવા ભૂરા લીલા રંગના જે રોબોટ હતા તેનો ખૂબ જ મોટો એક ઢગલો હતો. બરોબર, આગળ શું કહે છે, સમ વર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન. એટલે એમ કહે છે કે જેવા જ તે અંદર ગયા એટલે એક મોટો ઢગલો જોયો હતો. ભાઈ શું કહે છે કે અમુક ચાલવાનો મહાવરો કરતા હતા એટલે કે આમ તેમ ચાલતા હતા. હવે રોબોટ બનાવે એટલે એને પહેલાં ચેકિંગ તો કરવું ને કે ચાલે છે કે નહીં. બરોબર, એટલે એની પ્રેક્ટિસ કરતા હતા બરોબર ચાલે છે કે નહીં. પણ જ્યારે અમુક જે રોબોટ હતા એકદમ સ્થિર આમ ઊભા હતા, ઉપયોગમાં ન હોય એવા એવી સ્થિર એમને સ્થિર ઊભા હતા, કાંઈ કામય ન કરતા એમને ઊભા હતા. હવે આગળ શું કહે છે, જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ્સ વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. એટલે શું કહે છે, હજી જેવા થ્રેશહોલ્ડ એટલે વિદ્યાર્થી મિત્રો એવું થાય ઓલો કોઈ પણ ઘર હોય તેનો ઉંમરો હોય, ખબર છે ને તમને, ઉંમરો એને થ્રેશહોલ્ડ કહેવામાં આવે છે. એટલે જેવા જ પ્રેમ ચોપડા અંદર જાય છે ઉંમરા ઉપર પગ મૂકે છે, મૂક્યા ભેગો તો એક રોબોટ ઝડપથી આગળ આવ્યો. બરોબર, અને શું કહે છે, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. એટલે કે તમારો દિવસ શુભ રહે અને તમારું આ જે સુપર રોબોટ પ્લાઝા છે એમાં તમારું હું સ્વાગત કરું છું. આગળ શું કહે છે, એ રોબોટ જ બોલે છે, વી હોપ યુ વિઝિટ હિયર પ્રાઉઝ વોટ વાઇલ ધ સિલ્વર રોબોટ સેટ ઇન અ મેટાલિક વોઇસ. એટલે શું કહે છે કે જેવા તમે અંદર જાય છે એટલે તરત ઓલો ભાઈ કહે છે કે તમારું સ્વાગત છે નહીં, અને પછી એમ કહે છે કે અમને આશા છે કે તમારી જે અહીંની મુલાકાત છે, તમે અહીંયા આવ્યા છો એ તમારી મુલાકાત સફળ રહે. ચાંદી જેવા એક સફેદ રોબોટે તેના ધાતુ જેવા અવાજમાં કીધું, ધાતુ એટલે ઓલું કોઈ સ્ટીલ હોય તેમાં આમ તમે એમ વગાડો તો ટન ફૂન ફૂન એવો હોય ને, એવો જ આ રોબોટનો અવાજ હતો. એટલે એવા ધાતુ જેવા અવાજમાં કહ્યું, રોબોટનો અવાજ હતો, બધા જાણો જ છો. પછી આગળ શું કે, બ્રિલિયન્ટ મમ્બલ પ્રેમ ચોપડા સમ વોટ બીવાઇલ્ડર. એટલે થોડો મૂંઝાયેલો પ્રેમ ચોપડા બણબણ્યો ગણગણ્યો. આ પેરેગ્રાફમાં શું કહેવામાં આવ્યું કે જેવા જ હજી આ ભાઈ પ્રેમ ચોપડા છે એ અંદર જાય છે, ક્યાં જાય છે તો કે સુપર રોબોટ પ્લાઝા છે. એ રોબોટ પ્લાઝા છે એ કેવું હતું, એ ગુંબજ આકારનું હતું. એટલે ઓલો ભાઈ સેલ્સમેન છે તેને તે લઈ જાય છે અને ત્યાં કેવું હતું, રેડ કાર્પેટ હતું, આમ મોંઘા મોંઘા રેડ કાર્પેટ હતા, ફ્લોરોસન્ટ લાઇટ એટલે ઝગમગતી લાઇટો થતી હતી. બરોબર છે, તેમાંથી તે અંદર લઈ જાય છે અને તે અંદર જાય છે તો શું જોવે છે, જમણી બાજુ ઘણા બધા રોબોટનો ઢગલો હતો. બરોબર, એવું એને જોયું, ચાંદી જેવા ભૂરા અને લીલા રંગના. પરંતુ તેમાંથી અમુક લોકો ચાલવાની પ્રેક્ટિસ કરતા હતા અને અમુક લોકો છે એમને સ્થિર ઊભા હતા. બરોબર, હજી એમાં કોઈ પ્રોગ્રામ નહીં ઇન્સ્ટોલ કર્યો એટલે એમને સ્થિર ઊભા હતા. પછી શું કહે છે, હજી તો જેવો થ્રેશહોલ્ડ ઉપર એને પગ મૂકે છે, ઉમરા ઉપર તે પગ મૂકે છે, ત્યાં તો એક રોબોટ એની પાસે આવે એ કે, ગુડ ડે સર, તમારો દિવસ શુભ રહે અને હું તમારી શું મદદ કરી શકું. આવું મેટાલિક વોઇસમાં બોલે છે, એટલે કે ઓલા રોબોટનો જે અવાજ હોય ને એવા અવાજમાં બોલે છે. બરોબર છે, પછી જેવા અંદર જાય છે એટલે તરત જ આ ભાઈ જે પ્રેમ ચોપડા છે એ કહે છે, હમ, એવો મનમાં કંઈક બણબણે છે. હવે એ શું કહે છે તો જોઈએ, ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. એટલે શું કહે છે કે ગૌરવ ભર્યા સ્મિત સાથે આ સેલ્સમેને જુદા મૂકેલા ભૂરા રોબોટ તરફ આગળ વધ્યો. બરોબર છે, હવે જેવા અંદર જાય છે એટલે આ સેલ્સમેન છે એક ભૂરો રોબોટ હતો. સારો, હવે તમે કોઈ પણ કઈ વસ્તુ ખરીદવા જાઓ એટલે ત્યાંના સેલ્સમેન હોય ને એની બેસ્ટ વસ્તુ હોય ને ત્યાં લઈ જાય, એ આ જુઓ તમને આ તો ગમી જ જશે. બરોબર, આ તમારા જેવા તમને પરફેક્ટ મેચ કરે છે એવું એ લોકો કહે. એટલે તરત જ આ સેલ્સમેન છે એ એક ભૂરા રોબોટને અલગ રાખેલો હતો ને એ આ ગૌરવ ભર્યા સ્મિત સાથે ત્યાં લઈ જાય, સર આવો મારી સાથે આવો તમને હું એક મસ્ત રોબોટ બતાવું. આગળ શું કહે છે, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લીનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્લોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, ટેન્ડિંગ ધ લોન,
mailing letters, relating your program on the TV and selecting news of your interest from the paper. એટલે શું કહે છે કે હવે એ બધી આ રોબોટની ખાસિયત બતાવે છે. તમે મોબાઈલ લેવા જાઓ એટલે તમને એની બધી ખાસિયત બતાવે કે આનો ભાઈ કેમેરો આવો છે, આમાં 3 કેમેરા છે, ફ્રન્ટ કેમેરો કેટલા મેગાપિક્સલનો છે, રિયર કેમેરો કેટલા મેગાપિક્સલનો છે, આમાં કેટલી બેટરી છે, બરાબર છે, આની કિંમત શું છે, એ બધું તમને કહે. તો એવી જ રીતે આ સેલ્સમેન છે એ રોબોટ ઊભો હતો, એનું કહે છે કે આ રોબોટ ક્યાં ક્યાં કામ આવશે. તો શું કહે છે, આ રોબોટ જે તમારા ઘરના કામ કરવા માટે, સફાઈ કરવા માટે, ગોઠવણી, કોઈ પણ માર્કેટમાંથી તમારે કંઈ કરિયાણું ખરીદી લાવવું હોય તેના માટે, ઘાસ કાપવા માટે, બરાબર, અને તમારા જે કોઈ પણ પત્ર હોય, કોઈ મેલ કરવાના હોય, અથવા ટીવી પર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરી દે, તમે ભાઈ શું શું તમારે જોવું છે એ તે તૈયારી કરી દે. અને હા, છાપામાંથી જે રસપ્રદ જે સમાચાર હોય, રસ પડે તેવા સમાચાર, આવી જ રીતે જે આ રોબોટ છે એને પ્રોગ્રામ કરવામાં આવ્યો છે કે આવી બધી તમારી મદદ કરી શકે. શું મદદ કરી શકે, કે તમારે ટીવી જોવું હોય, તમે કેવી ચેનલો જોઈ છે એ પણ સિલેક્ટ કરી દે, બરાબર છે, તમારું સફાઈ કામકાજ એ કરી દે, પછી તમને રસ પડે એવા છાપામાંથી ન્યૂઝ પણ ગોતી દે છે, બરાબર, ઘાસ કાપવામાં તમારી મદદ કરી છે, તમારા જે મેઇલ હોય તેને સેન્ડ કરવાના હોય, રિસીવ કરવાના હોય તે પણ આ કરી શકે છે. આગળ કે છે, ધ સેલ્સમેન પોઝ ફોર બ્રીથ and continued, all you need is the remote control monitor of command. એટલે એમ કે છે સેલ્સમેને શું કીધું, આ ખાસ વાત કરીને આ વાત જ ઓલા ભાઈને ગમી ગઈ. કોને? પ્રેમ ચોપડાને. શું કે છે સેલ્સ? પેલા આટલું બધું બોલી ગયો ક્યાં ક્યાં કામ આવે, પછી સેલ્સમેન થોડોક ઉભર્યો, પછી પાછું ચાલુ કરી દે છે. એ કે શું કે છે, શ્વાસ લઈને પાછો કે છે કે આદેશ આપવા માટે, આ રોબોટને તમારે કંઈ આદેશ આપવો હોય તો આદેશ આપવા માટે ફક્ત તમારે રિમોટ કંટ્રોલનો જ ઉપયોગ કરવાનો છે. રિમોટ કંટ્રોલને જ મોનિટર કરી અને તમારે જે એને કંઈ કહેવું હોય તે તમે એને કહી શકો છો. શું કહેવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફમાં? તો એમ કહેવામાં આવ્યું કે જેવો જ તે અંદર જાય છે એટલે તે ઘણા બધા રોબોટ જોવે છે અને એક સેલ્સમેન તેની પાસે આવે છે અને કહે છે કે ભાઈ તમારે કેવા પ્રકારના રોબોટને એવી બધી વાતચીત કરે. અને પરંતુ જે આ સેલ્સમેન છે એનો બેસ્ટ રોબોટ, ભૂરા રંગનો રોબોટ હતો, એની પાસે લઈ જાય છે. એની ખાસિયતો બતાવે છે કે શું શું આ કરી શકે છે એ આપણે જોયું, બરાબર. અને હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ કે શું કહે છે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? એ આસ્ક્ડ પ્રેમ ચોપડા. શું કહે છે, શું તમે એવું કહેવા માગો છો કે બજારમાં ફરતા રોબોટનું હું ઘરે બેઠા સંચાલન કરી શકું? પ્રેમ ચોપડાએ આવું પૂછ્યું. શું કે ભાઈ તમે, એટલે ઓલો સેલ્સમેન એવું કીધું ને કે તમારે ખાલી રિમોટથી જ બધું કરવાનું, ભાઈ આલા આમ કરનાખ, ઓલું કરનાખ, આમ કરનાખ. એટલે આને એવો પ્રશ્ન થયો કે શું બજારમાં મારો રોબોટ ફરતો હોય અને હું ગાયથી ઘરે બેઠા રિમોટથી કરી શકું કે ભાઈ આલા આ કરી નાખ, ઓલું કરી નાખ, એવું એને પૂછ્યું. તો આગળ શું કહે છે, it operates within a limit radius of a kilometer. By the way, this one is called Ram Singh 070, the salesman explained. એટલે વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ છે ને, આ પેરેગ્રાફ એ લગભગ એક્ઝામમાં પૂછાય છે. શું કે છે આમાં, શું કહેવામાં આવ્યું કે તે એક કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યા, ત્રિજ્યા તો તમે મેથ્સ ભણો છો એટલે ખબર જ હોય, બરાબર છે, આમ ફરતી કોરે એમ કે આ મર્યાદિત ત્રિજ્યામાં જ કામ કરે છે. અને હા, આનું નામ શું છે? રામસિંહ 070 છે. આવું કોણે કીધું? સેલ્સમેને તેને સમજાવ્યું. ખાસ યાદ રાખવાનું, રોબોટનું નામ રામસિંહ 070, બરાબર છે ને, જેમ્સ બોન્ડ ઓલો જોયું છે ને, આ એના જેવું જ છે, રામસિંહ 070. આગળ શું કે છે, પ્રેમ ચોપડા નોડ. એટલે શું કે છે, પ્રેમ ચોપડાએ આવી રીતના માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. હવે અહીંયા ડેમોન્સ્ટ્રેટેડ એટલે તમને ખબર જ હોય, ડેમો આપે, બરોબર છે, કેવી રીતે આ કામ કરે છે એનો એક ડેમો આપે. શું કે સેલ્સમેને જે હલનચલન છે, કોઈ પણ કઈ વસ્તુ પકડવું છે, એની ચાલવાની જે ક્રિયા છે, બરોબર છે, આ જે અમુક પ્રોગ્રામો એમાં કરેલા હતા તે તેને કરીને બતાવે છે. આગળ શું કહે છે કે એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ.
એટલે શું કે છે, પ્રેમ ચોપડાએ આ જે એની ડીલ કરવાની હતી તેનાથી એ સંતોષ થયો અને એને એવું લાગતું હતું કે નહીં આ મારા માટે બેસ્ટ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, શું કહેવા મેં પેરેગ્રાફમાં કે હવે આ બધું કે છે, એટલે પોલા ભાઈ એમ કીધું એ કે હું મારો રોબોટ છે એ ક્યાંય બજારમાં હોય તો હું અહીં ઘરે બેઠા જ એને રિમોટ કરી શકું, કે હું કહું એમ કરી શકે, મારે એની સાથે રહેવાનું નહીં. એટલે ઓલો ભાઈ કહે છે કે હા ભાઈ કરી શકો, પરંતુ 1 કિલોમીટરની રેન્જમાં જ તમે આ બધું કરી શકો. કેટલી? 1 કિલોમીટરની રેન્જમાં. અને સેલ્સમેન કહે છે કે આ રોબોટનું નામ અમે શું રાખ્યું છે, રામસિંગ 070. બરોબર છે, એવું આ સેલ્સમેન એને સમજાવ્યું. અને પછી આગળ શું કીધું, એટલે પ્રેમ ચોપડા છે એને આ બધી વાતો સાંભળી અને એમ કીધું કે વાહ સારો રોબોટ છે. એટલે સેલ્સમેને પછી એનો બધા કાર્યો દેખાડે કે ભાઈ આવું આવું કામ કરી શકે છે, આવી રીતે આ કાર્ય કરે છે, અને બરાબર આવી રીતે તે કોઈ પણ વસ્તુને પકડી શકે છે, આવું એને બધું સમજાવ્યું. એટલે પ્રેમ ચોપડા ખુશ થઈ ગયો અને આ ડીલ માટે તે રાજી થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, હવે જે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોવાનું છે એના પ્રિન્સિપલ, એટલે કે એના સિદ્ધાંતો, કયા સિદ્ધાંતો ઉપર તે કામ કરશે. બરાબર છે, અને છેલ્લે અંતમાં રોબોટ અને આ ભાઈ પ્રેમ ચોપડાની શું હાલત થાય છે ને એ આપણે અંતમાં જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલો પાઠ છે અને અહીંયા સુધી રાખીએ છીએ, આગળના પાઠમાં આપણે આગળ જોશું. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું જે બેલ આઇકન છે એને પણ દબાવી દેજો, જેથી અમારા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચતા રહે. થેન્ક યુ, ધન્યવાદ. Thank you.